કે ખબર છે ઠેસ તો પ્રત્યેક પગલે વાગવાની છે, કે ખબર છે ઠેસ તો પ્રત્યેક પગલે વાગવાની છે, અને આ કાચ જેવી જિંદગી સંભાળવાની છે. વિજય રાજ્યગુરુ સાહેબના આવા ખૂબ સુંદર શેરથી હું આપનો દોસ્ત દીપક સોલંકી રહીશ. શબ્દે શબ્દે વિચાર કાર્યક્રમની શરૂઆત કરું છું. આજના અમારા કવિ સ્પેશિયલ કાર્યક્રમમાં મારે વિજય દાદાની વાત કરવી છે. તો વિજય દાદાનું પૂરું નામ વિજય કુમાર રવિશંકર રાજ્યગુરુ છે. તેમનો જન્મ 3/11/1956 રોજ ભાવનગર જિલ્લાના સિહોર મુકામે થયો હતો. તેમના પિતાનું નામ સ્વર્ગસ્થ રવિશંકર દુર્લભજી રાજ્યગુરુ અને માતાનું નામ સ્વર્ગસ્થ મંગળા ગૌરી ભવાનીશંકર પંડ્યા છે. વિજય રાજ્યગુરુ સાહેબના શિક્ષણની વાત કરું તો તેમણે મોટા સુરકા, જેતપુર, પાલીતાણા અને સાવરકુંડલા અને ભાવનગર જેવા અલગ અલગ જગ્યાએ તેમણે પોતાનું શિક્ષણ કાર્ય મેળવ્યું છે. તેમણે એમએ બીએડ સાથે ગુજરાતી વિષય સાથે તે એક શિક્ષક તરીકે કામ બજાવ્યું છે. 1980 થી 1988 સુધી તેમણે દોશી હાઈસ્કૂલ તળાજા મુકામે શિક્ષક તરીકે કામ કર્યું છે. ત્યારબાદ 1988 થી 2015 સુધી મુનિ હાઈસ્કૂલ સિહોર મુકામે તેમણે શિક્ષણ કાર્ય કર્યું અને 2015માં તેઓ નિવૃત્ત થયા. વિજય રાજ્યગુરુએ ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું કામ કર્યું છે, ઘણા બધા પુસ્તકો પણ આપ્યા છે. તો તેમના પુસ્તકોની વાત કરું તો ચાલ પલળીએ ગીત સંગ્રહ, તું બરફની મીણબત્તી ગઝલ સંગ્રહ, રૂપેરી વાળ લઘુકથા સંગ્રહ, અવઢવ ગઝલ સંગ્રહ, વાર્તા વજીફો ટૂંકી વાર્તા સંગ્રહ, નિસંગ સૂર્ય છાંદાસ અછાંદસ ગઝલ સંગ્રહ, દુર્ગ ઊભો છે હજી એક ગઝલ સંગ્રહ, જાણીએ અજવાળ્યું. એમણે ગુજરાતી સાહિત્યને આવા અલગ અલગ પુસ્તકો આપ્યા છે. તો આજે કવિ સ્પેશિયલ કાર્યક્રમમાં એમના જ અવાજે એમની બે રચના સાંભળીએ. તો વિજય રાજ્યગુરુ સાહેબને હું આમંત્રિત કરું છું. સૌ સાહિત્ય રસિક મિત્રોને સિહોર ભાવનગરના કવિ વિજય રાજ્યગુરુના નમસ્કાર. સૌ પ્રથમ તો ભાઈ દીપક સોલંકી, શબ્દે શબ્દે વિચારની આ મજાની સંકલ્પના માટે તમને અભિનંદન. તમારા સહયોગી ભાઈ શ્રી ધવલ ભીમાણી અને દિવ્યાબેન ભૂત માટે એવો જ રાજીપો વ્યક્ત કરું છું. રજૂ કરું છું બે ગઝલ. કે અમે દ્વાર પર વેલ લાવી શક્યા નહીં, અમે દ્વાર પર વેલ લાવી શક્યા નહીં, તમે રાત ઓઢીને આવી શક્યા નહીં. અમે દ્વાર પર વેલ લાવી શક્યા નહીં, તમે રાત ઓઢીને આવી શક્યા નહીં. અમે કંઈક જન્મો વટાવીને આવ્યા, અમે કંઈક જન્મો વટાવીને આવ્યા, તમે એક ઉંબર વટાવી શક્યા નહીં. અમે કંઈક જન્મો વટાવીને આવ્યા, તમે એક ઉંબર વટાવી શક્યા નહીં. અમે સૂર્ય પાસેથી સિંદૂર લાવ્યા, અમે સૂર્ય પાસેથી સિંદૂર લાવ્યા, તમે કેશમાં એ લગાવી શક્યા નહીં. તમે રાત ઓઢીને આવી શક્યા નહીં. અમે વાયરાને લહિયો બનાવ્યો, અમે વાયરાને લહિયો બનાવ્યો, તમે બે શબ્દ પણ લખાવી શક્યા નહીં. અમે તો મિનારે ચઢીને કબૂલ્યું, અમે તો મિનારે ચઢીને કબૂલ્યું, તમે બે શબ્દ પણ લખાવી શક્યા નહીં. અમે દ્વાર પર વેલ લાવી શક્યા નહીં, તમે રાત ઓઢીને આવી શક્યા નહીં. અને બીજી ગઝલ છે કે સ્નેહની દિવાસળીથી કેમ સળગાવું તને, સ્નેહની દિવાસળીથી કેમ સળગાવું તને, તું બરફની મીણબત્તી કેમ પેટાવું તને, સ્નેહની દિવાસળીથી કેમ સળગાવું તને, તું બરફની મીણબત્તી કેમ પેટાવું તને, તું સદા પૈસા ઘરેણા મેલની વાતો કરે, તું સદા પૈસા ઘરેણા મેલની વાતો કરે, હું પ્રણયની વાત પર કેવી રીતે લાવું તને, તે પ્રણયને બે ઘડીની મોજ માની છે સજન,
તે પ્રણયને બે ઘડીની મોજ માની છે સજન, તો પછી તું બોલ કે કેવી રીતે તાવું તને, તે અપેક્ષાના કિનારા એટલા પોળા કર્યા, તે અપેક્ષાના કિનારા એટલા પોળા કર્યા, કેમ ધસમસતી નદીની જેમ છલકાવું તને, જે પ્રણયની વાતમાં મનવંતરો ઓછા પડે, જે પ્રણયની વાતમાં મનવંતરો ઓછા પડે, એ કહે છેલ્લા પહોરે કેમ સમજાવું તને, સ્નેહની દિવાસળીથી કેમ સળગાવું તને, તું બરફની મીણબત્તી કેમ પેટાવું તને. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વિજય દાદા, તમારો ખૂબ સુંદર ગઝલનું પઠન કર્યું. જો તમને અમારા ઓડિયો અને વિડીયો જો ગમતા હોય તો આપ લાઈક કરી શકો છો, કમેન્ટ કરી શકો છો અને શેર પણ કરી શકો છો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો પણ કરો. ખૂબ ખૂબ આભાર સૌનો. ધન્યવાદ. જય કવિતા.